અમરેલી જિલ્લાના ધારીમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજય થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જોકે સુકાનીઓની વરણી બિનહરીફ થવાને બદલે મતદાન થયું હતું, જેમાં કોંગ્રેસના ઉમેદવારી નોંધાવતા તેઓને કુલ 5 મત અને જ્યારે ભાજપના ઉમેદવારને 10 મત મળતા તેમને ચેરમેન જાહેર કરાયા હતા. અમરેલી જિલ્લાના ધારીની માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજય થયા બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જોકે સુકાનીઓની વરણી બિનહરીફ થવાને બદલે મતદાન થયું હતું, જેમાં કોંગ્રેસ તરફથી પૂર્વ ચેરમેન સુરેશભાઈ કોટડીયાએ ઉમેદવારી નોંધાવતા તેઓને કુલ 5 મત મળ્યા, તેમજ ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાને 10 મત મળ્યા હતા. તેમને માર્કેટ યાર્ડના ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા કે ધારી માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન પદે સુભાષભાઈ ગજેરા બિનહરીફ ફરણી કરવામાં આવી. આ બંને નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપના કાર્યકરો દ્વારા ફુલહાર કરી વધાવવામાં આવ્યા. આ તકે નવા સુકાની મનસુખભાઈ ભુવાએ જણાવ્યું હતું કે આ દિવસ સુધી યાર્ડનો વિકાસ થયો નથી, હવે ભાજપના સત્તાકાળ દરમિયાન માર્કેટ યાર્ડનો વિકાસ થશે. આ વરણીમાં ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારી માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીની પેનલને સ્પષ્ટ બહુમતી મળી હતી. આજે એમની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થતાં સ્પષ્ટ બહુમતીએથી ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીના અમારે બંનેની નિમણૂક થઈ છે. કોંગ્રેસ દ્વારા અમારી સામે ચૂંટણી લડ્યા છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોવા છતાં આજે વર્ષોથી જે યાર્ડમાં બેસી અને ફક્ત એક બેઠક રાખવા ખાતર જે યાર્ડ ચલાવ્યું હતું. અરવિંદ દવે સાથે અશોક મળવરે ગુજરાત ન્યૂઝ અમરેલી.